विद्यार्थी मित्रों धोरण सात कम्प्यूटर परिचय में अत्यार सुधी आपणे तमे डमेन नेम ना प्रकार सुधी जोई गया था। हवे आपणे आगळ जोईशुं के www नी कामगीरी जोईशुं। तो वेब सर्वर ने माहिती माटे विनंती मोकलवा माटे वेब ब्राउजर नो उपयोग थाय छे। विनंती मळी वेब सर्वर वेब ब्राउजर ने माहिती मोकली आपे छे। टूंकमां वेब सर्वर बधी ज माहितीनो संग्रह करे छे अने वेब ब्राउजर उपयोगकर्ता ने जोईती माहिती दर्शावे छे। तो www नुं कार्य शुं छे ते हवे जोईए के आपणे शरूआत करीशुं के इंटरनेट एक्सप्लोरर खोलवानी रीत आपणे जोवानी छे। तो आजे आपणे शरूआतमां प्रेक्टिकली जोईशुं के इंटरनेट एक्सप्लोरर खोलवानी रीत शुं छे। तो तमे आ स्क्रीन जोवो छो एने तमे डेस्कटॉप तरीके ओळखो छो। અહીંયા તમે આ જે બટન તમે જુઓ છો એ બટનને સ્ટાર્ટ બટન તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કેવી રીતે કરવાનો એને ખોલવું કઈ રીતે તે આપણે જોઈશું પ્રેક્ટિકલી। તો શું કરવાનું છે તે કે સૌથી પહેલાં તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો। અહીંયાથી જો અહીંયા હું તમને સમજાવું છું સ્ટાર્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું આ સ્ટાર્ટ મેનુ આખું ખુલી જશે। સ્ટાર્ટ મેનુ ખુલે છે એ સ્ટાર્ટ મેનુ ખુલ્યા પછી તમારે શું કરવાનું છે તે તો તમને અહીંયા બિલોડી કાચ જેવી એક નિશાની આપેલી છે એ નિશાનીની બાજુમાં તમે અહીંયા તમને એક બોક્સ આપેલું છે ટેક્સ્ટ બોક્સ જેને કહેવાય છે। એ બોક્સમાં આપણે શું કરવાનું છે સાનો ઉપયોગ કરવાનો છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો એટલે ત્યાં આગળ આપણે ટાઈપ કરીશું INTER બરાબર ઇન્ટર NET ઇન્ટરનેટ પછી EXP જો તમે જેવું ટાઈપિંગ કરતા જશો એવું અહીંયા તમને શું થશે કે તમે અહીંયા જે જે શબ્દો ટાઈપિંગ કરતા જશો તો એ તમારા લિસ્ટની અંદર પ્રોગ્રામ્સ બધા બતાવતા જશે અહીંયા સર્ચ કરીને તમને। તો એના પ્રમાણે આપણે સાનો ઉપયોગ કરવાનો છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર તો આપણે ખાલી EXP એકલું ટાઈપ કરીએ તો આપણને શરૂઆતમાં ઇન્ટરનેટ એક્સપ્લોરર જોવા મળે છે બરાબર। તો ત્યાં જવાનું છે અને ત્યાં જઈને પછી તમે માઉસથી ક્લિક કરશો ને એટલે તમારું ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડો ખુલી જશે। તો આ છે આપણી ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડો બરાબર। હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડોને આપણે ખોલી છે તો અહીંયા તમને દરેક વિભાગ તમને જોવા મળે છે। અલગ અલગ વિભાગને અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે આપણે વિસ્તારમાં જોઈશું। તો કેવી રીતે તે હવે અહીંયા તમે અહીં ઇન્ટરનેટ એક્સપ્લોરરની વિન્ડો ખુલેલી જોવા મળે છે। તો ઇન્ટરનેટ એક્સપ્લોરર જે વિન્ડો જે છે એ વિન્ડોને આપણે વિસ્તારમાં સમજીશું દરેક વિભાગને। સૌથી પહેલાંમાં પહેલું તો આપણે આ ઉપર જે વિભાગ તમને અહીંયા જોવા મળે છે જુઓ અમારું કર્સર ફરે છે અને ઉપર જે તમને વિભાગ દેખાય છે અહીંયા ઉપર જે વિભાગ તમને જોવા મળે છે એ વિભાગ જે છે એને કહેવાય છે ટાઇટલ બાર। શું કહેવાય છે ટાઇટલ બાર। તો ટાઇટલ બાર શું દર્શાવે છે તે સમજો કે ટાઇટલ બાર હાલના વેબ પેજનું તમે જે શીર્ષક દેખાય છે એ દર્શાવે છે એટલે કે કહેવાય છે કે ટાઇટલ બાર હાલના વેબ પેજનું શીર્ષક દર્શાવે છે બરાબર। તો ત્યાં આગળ તે તમે જુઓ કે આ જે દેખાય છે એ ટાઇટલ બાર છે તમારો અને અત્યારે જે વેબ પેજ આપણે ખોલ્યું છે તો અહીંયા એ બતાવે છે જો અત્યારે કોઈ આપણે સર્ચ કર્યું નથી ઇન્ટરનેટ દ્વારા એટલે દેખાતું નથી તો અહીંયા બતાવે ઇન્ટરનેટ એક્સપ્લોરર કેન નોટ બી ડિસ્પ્લે ધ વેબ પેજ વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર એટલે કે આપણે હજી કોઈ પણ પેજને સર્ચ કરીને જોવું નથી એટલે નહીં તો જો તમે કોઈ પેજને સર્ચ કરીને જોવો તો અહીંયા તમને બતાવશે એ પેજનું નામ બતાવે છે એ પ્રોગ્રામનું નામ બતાવે છે એટલે કે શીર્ષક બતાવે છે। તો એ હાલના પેજનું નામ દર્શાવે છે અહીંયા આગળ તમને બરાબર આ હાલના પેજનું નામ દર્શાવે છે। ટાઇટલ બારની જમણી બાજુએ તમે ત્રણ બટન જોઈ શકો છો તો આ ટાઇટલ બારની જમણી બાજુ તમે જુઓ છો તો અહીંયા તમને ત્રણ બટન જોવા મળે છે તો આ ત્રણે ત્રણ બટનનો ઉપયોગ શું એ એ પણ આપણે જોઈશું। તો પહેલું બટન જે છે એ તમારું એ માઇનસની નિશાની છે તો એ છે તમારું મિનિમાઇઝ બટન જેના દ્વારા તમે ક્લિક કરશો એટલે તમારી જે વિન્ડો છે એ શું થઈ જશે મિનિમાઇઝ થઈ જશે અને ટાસ્ક બાર ઉપર આવી જશે બરાબર। ફરી એને ક્લિક કરો અને એક્ટિવ કરો। બીજું જે બટન છે એ છે તમારું રિસ્ટોર ડાઉન બટન એટલે આ જે બટન છે એ રિસ્ટોર ડાઉન બટન દેખાય છે એ રિસ્ટોર ડાઉન બટન પર ક્લિક કરશો એટલે તમારી વિન્ડો થોડી નાની
થશે બરાબર ત્યાર પછી ફરીવાર તમે એ વિન્ડો પર ક્લિક કરશો એટલે તમારી વિન્ડો જે સ્ક્રીન છે એ પાછી મેક્સિમાઇઝ થઈ જશે વિન્ડો અને ત્રીજું જે બટન જે છે એ છે ક્લોઝ બટન તરીકે ઓળખવામાં આવે છે તો આ ત્રણે ત્રણ બટનનો ઉપયોગ તમે જુઓ છો કે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ બટન તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ કે આપણે આગળ તો એની અંદર ત્રણે ત્રણ બટન તમે મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને રિસ્ટોર ડાઉન ત્રણે ત્રણ બટનનો ઉપયોગ જોઈ લીધો હવે તમે ફરી શું કરો છો તે કે એડ્રેસ બાર તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટનું એડ્રેસ દર્શાવે છે જો તમે બીજી સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા હો તો હાલનો URL ડિલીટ કરો અને નવું URL ટાઈપ કરી શકો છો એટલે કે એડ્રેસ બાર ક્યાં આવેલું છે તે આપણે જોઈએ તો તમે અહીંયા જુઓ છો આ જે બોક્સ દેખાય છે તમને અને મારું કર્સર પણ જુઓ હું મારું કર્સર ત્યાં લઈ જાઉં છું અને ક્લિક કરું છું તો આ જે બ્લુ કલરમાં હાઈલાઇટ થયું હતું આ જે વિભાગ છે એને કહેવાય છે એડ્રેસ બાર બરાબર એટલે ત્યાં આગળથી તમારે જે પણ વેબસાઇટ ખોલવી છે બરાબર અત્યારે ધારો કે કોઈ વેબસાઇટ ખુલેલી નથી દેખાતી તમને કેમ કે ઇન્ટરનેટ કનેક્શન નથી એટલે બરાબર એ આપણે ઇન્ટરનેટ કનેક્શન થ્રુ જોઈશું કે કેવી રીતે ખુલે છે તે પછી તો અત્યારે આપણે પહેલાં એ વિન્ડોને સમજી લઈએ તો આ જે છે એ એડ્રેસ બાર છે ત્યાં આગળ તમે જે તે વેબસાઇટ તમારે ખોલવી હોય એ વેબસાઇટનું એડ્રેસ તમે ત્યાં નાખો છો એટલે એ વેબસાઇટ ત્યાંથી ખુલે છે એટલે કે એને એડ્રેસ બાર તરીકે ઓળખવામાં આવે છે તો એનું કાર્ય શું છે તે જુઓ તમે કે તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટનું એડ્રેસ તે દર્શાવે છે જો તમે બીજી સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો હાલનું URL ડિલીટ કરો અને નવું URL ટાઈપ કરી શકો છો એડ્રેસ બાજીના એડ્રેસ બારની ડાબી બાજુના ખૂણે તમે બે બટન પણ જોઈ શકો છો એટલે કે તમારે જ્યારે પણ કોઈ નવું એડ્રેસ નાખવું હોય તો તમે આ જે એડ્રેસ છે એને શું કરવાનું સિલેક્ટ કરવાનું સિલેક્ટ કર્યા પછી એને ડિલીટ કી દબાવો અથવા તો બેકસ્પેસ કી દબાવો છો એટલે એ એડ્રેસ ત્યાંથી નીકળી જશે તમારે જે તે એડ્રેસ છે એટલે કે જે વેબસાઇટ ખોલી છે એનું એડ્રેસ ધારો કે મારે ગૂગલની વેબસાઇટ ખોલી છે તો હું અહીંયા GOOGLE.com ટાઈપ કરું છું અને એન્ટર કરું છું તો જો ઇન્ટરનેટ કનેક્શન મારામાં હશે તો એ ગૂગલની આખી વેબસાઇટ જો એ ગૂગલનો પેજ મને જોવા મળશે ત્યાર પછી તમને કીધું છે કે અહીંયા બે બટન તમને જોવા મળે છે તો પહેલું બટન આપણે આ જે જોઈએ છે એ છે તમારું કયું બટન છે તે સમજાવું છું તમને તો એ જે બટન છે હાલના પેજ અગાઉ તમે મુલાકાત લીધી તે પેજ પર પાછું જવું હોય તો બેક બટન પર ક્લિક કરવો પડે છે એટલે કે અત્યારે જે તમે પેજ પર છો એ પેજ પરથી તમારે પાછું જે પેજ પહેલાં હતું એ પેજ પર પાછું જવું છે તો તમારે બેક બટનનો ઉપયોગ કરવાનો છે એટલે અહીંયા હું ક્લિક કરું છું બેક બટન પર તો જે પેજ પર હતા આપણે એ પેજ પર પાછા આવી જઈશું જો અહીંયા પાછા ત્યાં આવી ગયા છે તો એ છે કે તમારું બેક અને ફોરવર્ડ બટન તો આપણે બેક બટનનો ઉપયોગ કર્યો કે હાલના પેજ અગાઉ તમે જે પેજની મુલાકાત લીધી હોય એ પેજ પર પાછું જવું હોય તો તમે બેક બટનનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછીનો બીજો પોઈન્ટ એમાંનો શું છે કે ફોરવર્ડ બટન તો એ છે કે બેક બટનના ઉપયોગ કર્યા અગાઉના પેજ આગામી પેજ પર પાછા જવા માટે ફોરવર્ડ બટનનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આ જે છે એ તમારું ફોરવર્ડ બટન છે તો ફોરવર્ડ બટન પર ક્લિક કરશો એટલે એના પહેલાંની જે મુલાકાત લીધી છે એ પેજ પર પાછા આપણે આવી જઈશું બરાબર છે ત્યાર પછીનો પોઈન્ટ તમને સમજાવું છે કે તાજેતરમાં તમે મુલાકાત લીધી તે પેજની યાદી જોવા માટે જમણી બાજુ ડાઉન એરો પર ક્લિક કરો એડ્રેસ બારની જમણી બાજુ પર તમે અગત્યના બે બટન જોઈ શકો છો એટલે કે તમે અત્યારે જે મુલાકાત લીધી છે જેટલી પણ મુલાકાત લીધી છે જેટલી પણ વેબસાઇટની એનું તમારે જ્યારે પણ એડ્રેસ આપવું જોવું હોય અને જોવું છે તો શું કરશો તમે તો આ જે ડ્રોપ એરો તમને અહીંયા આપેલો છે એ એરો પર તમે ક્લિક કરશો એટલે તમને આખું લિસ્ટ ત્યાંથી જોવા મળશે જુઓ અહીંયા ઘણી બધી પેજ તમને ખુલેલી જોવા મળે તો એ આખું એડ્રેસ જોવા મળે અને ત્યાંથી તમે જેટલી પણ અગાઉ વેબસાઇટ્સ ખોલી છે એ બધી વેબસાઇટ તમને ત્યાં જોવા મળે છે એની બાજુમાં તમને આપેલું જે બટન છે એ છે રિફ્રેશ બટન એટલે એનો ઉપયોગ શું તો વેબ પેજને રિફ્રેશ કરવા માટે
रिफ्रेश बटन पर क्लिक करो। तेनो उपयोग वेब पेज की ताजी सामग्री डाउनलोड करवा माटे होय छे। એટલે કે અહીંયા હું ક્લિક કરીશ તો વેબ પેજ ની તાજી સામગ્રી મારે ડાઉનલોડ કરવી હોય। એટલે કે મેં એકવાર પેજ ડાઉનલોડ કર્યું છે, પછી એને જ્યારે રિફ્રેશ કરીશ તો એના ઉપર કોઈ બીજી માહિતી તૈયારીમાં જો આવતી હશે તો એ મને તાજી માહિતી ત્યાં જોવા મળી શકે છે। હવે જોઈશું એના પછીનો પોઈન્ટ મેનુ બાર। તો અહીંયા તમે જોવો છો ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરેટ, ટૂલ્સ અને હેલ્પ, તો એને મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે। મેનુ બારનો ઉપયોગ શું છે? મેનુ બાર મુખ્ય મેનુ, ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરેટ, ટૂલ્સ અને હેલ્પ ધરાવે છે। વેબ પેજની નિહાળતી વખતે તમે ઉપયોગ કરો છો તે કમાન્ડની યાદી આ મેનુ બાર ધરાવે છે। ત્યાર પછીનો પોઈન્ટ જે તમારો છે એ છે એક્ટિવ ટેબ। તો હાલમાં તમે જે પણ ટેબનો ઉપયોગ કરી રહ્યા છે તો તમે અહીંયા જોવો છો તો જો ઇન્ટરનેટ એક્સપ્લોરર કેન નોટ બી ડિસ્પ્લે એ દેખાવે છે, તો આ એક ટેબ છે તમારું। એવા ઘણા બધા ટેબ તમે અહીંયા ક્લિક કરીને ખોલી શકો છો, તો જે પણ ટેબ તમારું એક્ટિવ હશે એ ટેબ તમને અહીંયા જોવા મળશે, બરાબર છે? તો કેવી રીતે બતાવશે તે કે એક્ટિવ ટેબ તમે હાલની નિહાળી રહ્યા છો તે વેબસાઇટ અથવા તો વેબ પેજનું નામ દર્શાવે છે। એટલે અહીંયા જો તમે અહીંયા ન્યૂ ટેબ આપ્યું છે તો ન્યૂ ટેબ બતાવશે, પણ હું અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર પર ક્લિક કરીશ તો એ ઇન્ટરનેટ એક્સપ્લોરરવાળું પેજ મને બતાવે છે। એટલે કે એ કહેવાય છે કે તમે જે ટેબનો ઉપયોગ અત્યારની તારીખમાં કરી રહ્યા છો, એટલે કે જે આ ઉપયોગ કરી રહ્યા છો એ તમને દર્શાવે છે, એને કહેવાય છે એક્ટિવ ટેબ। હવે જોઈએ સ્ટેટસ બાર। તો તે એક્સપ્લોરર વિન્ડોનું હાલનું સ્ટેટસ દર્શાવે છે। એ સ્ટેટસ બાર ક્યાં આવે તે તો તમે અહીંયા નીચે જોવો છો, તો આ જે છે એને સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે પણ તમે કોઈ વેબસાઇટ ખોલતા હોય કે પછી કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આ જે દેખાય છે ત્યાં આગળ જ્યારે વેબસાઇટ ખોલશો ને તો અહીંયા જો વેબસાઇટ સર્ચ થતી હોય તો અહીંયા ગુડ ગોળ ગોળ એક ચકેડું ફરતું જોવા મળશે। એ આપણે હવેના વિડીયોમાં, નેક્સ્ટ પછીના વિડીયોમાં જોઈશું જ્યારે લાઈવ આપણે ઓનલાઈન ચાલુ કરીશું, એટલે કે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરીને તમને હું વેબસાઇટ શોધવા માટેની જરૂર બતાવીશ પ્રેક્ટિકલી, ત્યારે આપણે એમાં જોઈશું, બરાબર? તો એ સ્ટેટસ બાર ત્યાં આગળ એનું સ્ટેટસ દર્શાવે છે। હવે પછીના વિડીયોની અંદર, નેક્સ્ટ હવે આવતા પીરિયડની અંદર આપણે વેબસાઇટની મુલાકાત લેવા જોઈશું, એટલે કે વેબસાઇટ, ઓનલાઈન વેબસાઇટ તમારે કેવી રીતે ખોલવું છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વેબસાઇટને કેવી રીતે સર્ચ કરી છે આપણે આવતા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।